ભગવાન ગણેશની સ્થાપના કર્યાને આજે 5 દિવસ થયા બાદ ભક્તો ગણેશ મૂર્તિને વિસર્જન કરવા માટે આવતા હોય છે. આ વિસર્જનમાં મોટા ભાગે આઈઓપીની મૂર્તિ હોવાથી નદીમાં પ્રદૂષણ વધે છે. આ પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 18 જેટલા વિસર્જન કુંડ બનાવ્યા છે. અમદાવાદની સાબરમતી નદીના બંને કિનારા પર આ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ વિસર્જન કુંડ સાબરમતી નદીના પટ પર વિક્ટોરિયા ગાર્ડને સરદારનગર ઇન્દિરા બ્રિજ પાસે ભદ્રેશ્વર ઘાટ જૂનાવાડજ અચેર ગામ વસ્ત્રાલ ગામ કેમ્પ હનુમાન કોતરપુર વગેરે સ્થળો પર વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીને દેશની ગંદી નદીમાં છે ત્યારે સાબરમતીને ચોખ્ખી રાખવા માટે કોર્પોરેશન દર વર્ષે આ પ્રકારના વિસર્જનના કુંડ બનાવે છે. ગણપતિ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો અહીં અમદાવાદની રિવર ફ્રન્ટ પર ઉતરી આવ્યા છે. નદીમાં કચરો કે પૂજાનો કોઈ સામાન ના આવે, નદી ગંદી ના થાય, નદી પ્રદૂષણ ના વધે તેને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા વિવિધ સ્થળોએ 15 થી 20 કુંડ બનાવવામાં આવે છે. આ ભાઈ પાછળ જોઈ રહ્યા છે કે મોટા મોટા કુંડ બનાવીને તેમાં જે પીએટીની અને મૂર્તિ અને બધું પધરાવવામાં આવશે જેનાથી નદી ગંદી ના થાય. જો વાત કરીએ તો આજે કુંડ બનાવવામાં આવે છે 50 ફૂટથી વધારે લંબાઈના છે અને 30 ફૂટ ઊંડાઈમાં રાખવામાં આવેલી છે જેનાથી નદીમાં કોઈ પ્રકારનો કચરો ના થાય. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મીર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ.